હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ મેથી બેસનની સબ્જી, મેથી અને ચણાના લોટનું શાક. તો એ બહુ જ ઇઝી અને ક્વિક રેસીપી છે. તો ચાલો, એના માટે મેં આ ઓઇલ લઈ લીધું છે. ઇન્ગ્રીડિયન્ટમાં આપણે જોઈએ સામગ્રી શું શું લેવાની છે. તો ઓઇલ લીધેલું છે, પછી બેસન છે, બેસન ચણાનો લોટ આપણો, પછી મેથી લઈ લીધી છે, અને મસાલામાં આપણે જોશે જીરું અને મસ્ટર્ડ રાઈ અને શાકનો મસાલો, હળદર અને લાલ મરચું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આમાં સોરી થોડું તેલ વધારે જાય છે. ઓકે, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે થોડી રાઈ એડ કરી દઈએ. આપણી મસ્ટર્ડ ક્રેક થઈ ગઈ છે એટલે આપણે થોડું જીરું એડ કરી દઈએ, અને હવે જીરું એડ થઈ ગયા પછી થોડી હિંગ એડ કરી દઈએ, અને હવે આપણે બેસન એડ કરી દઈએ, ચણાનો લોટ એડ કરી દઈએ, અને એને આપણે શેકી લેવાનું છે. મસાલો નાખતા પહેલા, મેથી નાખતા પહેલા ચણાનો લોટ આપણે સરસથી શેકી લેશું. હવે આપણો ચણાનો લોટ છે એ શેકાઈ ગયો છે એટલે આપણે મસાલા એડ કરી દઈશું. આપણે લાલ મરચું, હળદર, ચણા મસાલો શાકનો, મસાલો નાખ્યા પછી આપણે જરા મિક્સ કરી દઈશું. અને હવે આપણે મેથી એડ કરી દઈશું. મેથી એડ કર્યા પછી આપણે નમક એડ કરી દઈશું, સોલ્ટ એડ કરી દઈશું, સોલ્ટ એડ કર્યા પછી આપણે થોડું મિક્સ કરતા રહીશું. હવે આપણે થોડું દહીં એડ કરી દઈશું ખટાશ માટે, અને આમાં છે ને આપણે બહુ મસાલા નથી નાખતા, કારણ કે આપણે મેથીનો ને બેસનનો ટેસ્ટ જાળવી રાખવો છે. આપણે ગાર્લિક ને ઓનિયન ને ટમેટો ને અંતે એવું બધું નાખીએ તો પછી ઓરિજિનલ જે મેથી અને બેસનનો જે ટેસ્ટ છે ને એને એ ઓવરપાવર કરી દે, એટલા માટે આપણે નથી બહુ નાખતા. અને હવે આપણે થોડું પાણી નાખી દઈએ છીએ એટલે સરસથી મેથી બેસન મિક્સ થઈ જાય.
જોઈએ એમ પાણી નાખવાનું છે સ્વાદ અનુસાર. તો હવે પાછી મેં ફ્લેમ વધારી દીધી છે અને તમે જોઈ શકો છો આપણું શાક કેવું દેખાય છે. આપણે ગુજુ લોકો આ રીતે થોડું વેસ્ટ નહીં કરીએ, યુઝ કરી લઈશું, બરાબર ને? પણ તમે જોઈ શકો છો કે આ કેવી ઇઝી અને ક્વિક રેસેપી છે. તમારે ઝડપથી આ શાક બની જશે, તમારે જાજો ટાઈમ બહુ સ્પેન્ડ નહીં કરવો પડે. મેં મેથી સાફ કરી, ધોઈ અને ચોપ કરી રાખી હતી પહેલા. તો આપણું શાક રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો શાક કેટલું સરસ ટેસ્ટી લાગે છે. દેખાવમાં તો ટેસ્ટી લાગે જ છે, પણ આપણે ટ્રાય કરી જોશું. અને આપણો ઇન્સ્પેક્ટર ચાર્લી અહીંયા ઊભો જ છે સ્મેલ લેવા માટે. એને આપણે ઇન્ડિયન ફૂડ આપતા નથી, પણ એને સ્મેલ લેવાથી બહુ ખુશ થાય છે અને એના મોંમાં પાણી આવે છે. હવે હું ટેસ્ટ કરું છું કે કેવું લાગે છે. સરસ લાગે છે. અને જુઓ, ચાર્લીને જોઈ શકો છો તમે. ચાર્લી, કેન યુ સે હાય? કેન યુ સે હાય ટુ ફ્રેન્ડ્સ? હા, કેન યુ સે હાય ટુ ફ્રેન્ડ્સ? ઇટ્સ વેરી ગુડ એન્ડ યમી. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.